સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. ડોક્ટર સાહેબ આવી ગયા. અહીંના વાતાવરણમાં એક અલૌકિક અહેસાસ છે. આ નગર જાણે જાણે જાણીતું લાગે છે. હા, મને પણ આ નગરથી એક અલગ પ્રકારની લાગણીનો અનુભવ થઈ, એક લગાવ મહેસૂસ થાય છે. એમ ન થાય કે આપણે આ જ નગરમાં એક વિશાળ હોસ્પિટલ બનાવીને અહીંયા જ વસી જઈએ? તે તો મારા દિલની વાત કરી.
ખૂબ જ સારો વિચાર છે બેન. જો અહીંયા સારી હોસ્પિટલ બની જાય ને તો ખૂબ જ રૂપિયા કમાવાય. મુરજીભાઈ, પૈસા ટકાની અમારે કોઈ જ કમી નથી. ભગવાને દીધેલું બધું જ છે. પણ અમારો આશય તો અહીં લોકોની સેવા કરવાનો છે, જ્યાં વિના મૂલ્યે લોકોને સારી સારવાર મળે. તો સાહેબ, આ તો કોઈ પર ભાવની લેણ દેણ. વર્ષો પહેલા આ ઓરડો જે હાલતમાં મૂકીને ગયા હતા ને, હજુ પણ એમનો એમ અકબંધ રાખ્યો છે. આ નામ ક્યાંક સાંભળેલું લાગે છે. હા સાહેબ, અને વિધિના વિધાન તો જુઓ, તમે લોકો પણ આ ગામમાં પહેલ વેલા આજે જ આવ્યા છો, અને રેવાબેનની સાથે ખરાબ કરનારો પેલો કેશો ધારિયા એ પણ આજે જ વર્ષો પછી વિદેશથી આ ગામમાં પાછો આવ્યો છે. અને વળી પાછા ગામના ચાર સદસ્ય ભેગા થઈને એ કેશવ ધારિયાનો ગામમાં સત્કાર સમારંભ ગોઠવ્યો છે. ચાચાનો જમાનો નથી અને જૂઠ નહીં બોલ બાલા. મુરજીભાઈ, મને આ રૂમ ખોલીને જોવા મળશે? બેન, ચાવી તો આ રહી અમારી પાસે, પણ આ રૂમ ખોલવાની અમને પરવાનગી નથી. અમે તો ચિઠ્ઠીના ચાકર. Thank you.
બોલતું કેમ નથી? દામજી કાકા? કોણ? કોલેજ બગડે તો ભલે બગડે, એક તો એની ગાડી પણ એના જેવી જ છે, ટીચર 20,000 રૂપિયાની, રસ્તામાં 20 વાર તો ખરાબ થાય છે, ઉભી હશે રસ્તામાં ક્યાંક મોઢું લટકાવીને. અરે બેટા, એની ગાડી મોઢું લટકાવીને રસ્તામાં ઉભી હોય તો તું શું કામ મોઢું લટકાવીને અહીંયા ફર્યા કરે છે? તને ખબર છે સવાર સાંજ અને કેટલા કામ રહે છે? ખાબ કામ હોય છે, પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. અરે વાહ, પાઈની પેદાશ નહીં? અરે તને ખબર છે સવાર સાંજ ડેરીમાં દૂધના કેનની હેરાફેરી કરીને કમાઈ લે છે, બહુ મહેનતુ છોકરો છે. હા, અરે પથ્થર પર પાટું મારીને પૈસા પેદા કરે છે. એક તો મને કોલેજ જવાનું મોડું થાય છે, એ પૂરે પૂરે વાંકમાં છે, છતાંય તમે એના ગુણ ગાઓ છો? આવવા દો એને, આજે તો હું એનું બેન્ડ ભજાવી નાખીશ. રેવા રેવા, આજે તો હું બિલકુલ સમયસર આવ્યો છું. તો સમયસર આવ્યો છે? હા, સમયસર આવ્યો છે. રેવા ઘરેથી ગમે એટલા સારા સગન લઈને નીકળો ને તોય ક્યાંક ગડબડ થઈ જાય છે. અચ્છા, તો સરકાર સગન જોઈને નીકળે છે એમ? અરે ના ના, રસ્તામાં પેલા હીરા કાકી મળી ગયા હતા, એમને એમના ખેતરે સીધો મૂકીને અહીં આવ્યો છું. ઓ, તો લોક સેવા. હા, અહીંયા ઘરવાળા ઘંટી ચાટે ને પારકાને આટો, આખા ગામના કામ પછી કરવાના, હવારે 7 ટકોરે અહીં હાજર રહેવાનું. ચાલ હવે. જોયું 7 ટકોરે તો હવે પડ્યા, પણ તને તો બહાનું જોઈએ છે લડવા બોલવાનું અને મારવાનું. અક્કલનો ઓથમીર આ ઘડિયાળ પાછળ છે. ચાલ હવે. એ તમારો વાંક, એમાં હું શું કરું? એક મિનિટ. અરે ગુરુ, આપણે સાંજે મળીએ, અત્યારે જરા વાતાવરણ તંગ છે. નીકળ તું, નહીં તો ફરી પાછો તારાનો ગુસ્સો ખાવો પડશે. ચાલ.